ભગવાન, આ ધોપા એક તો માઇન્ડ ની પણ પલારી દીધી ને આ સોયાબીન પણ મારું પલારી દીધું. હવે મારે શું કરવું આમાં? એક તો માઇન્ડ ની પણ મારી પલરી ગઈ, સોયાબીન ખાધું એમાં પણ મારે પલરી ગયું. હે સરકાર, હે બાબા, કઈક મદદ કરો, બાકી આમાં હું અમારે લઈ લેવું. આ ખેડૂત ની દશા તો જોઉં તમે, એ પૂરું કરી નાખ્યું. હવે વાત ખેડોની માઠી દેશા ભેગી ગઈ, ભાટી ગઈ બધી, અને હું તો ખાતર બિયારણ બધું મોંઘું, ડબલ ડબલ પૈસા, વરસાદ ડબલ, ગેસનો ભાવ ડબલ, ખેડોને બધું ડબલ ડબલ, ખેડોનું વધતું વેચવા જાય તો જીરામાં, અને સરકાર ડીઝલ પેટ્રોલ ડબલ. પણ વર્ષોથી એલું આવે છે કે બે હેક્ટરની મર્યાદા ને એક હેક્ટરે 20,000 રૂપિયા, એમાં કેમ 4 હેક્ટર નો થયા અને એક્ટરે 50,000 નો થયા, એવું કેમ નો સરકારે બહાર પાડ્યું? હવે ખેડૂને જ્યાં જાય ને ખેડૂને મરો, કરાવો આની ઓનલાઈન, કરાવો આની ઓનલાઈન. ખાતરને બધું ભાવ ક્યાં પૂજ્યા છે? આ 100 વીઘાની માંડવી છે, 250 મણ માંડવી થાત, જઈ દઈને કેટલા દે 1.5 હેક્ટરના પૈસા દે, શું ખેડો કરી લેવાનો? ખાતર નહીં, બિયારણ નહીં, ન થાય. અને એમાં અધૂરે પૂરી વળી ગોહિણીઓ આવે. અમારે પરપટાણે તેલના ભાવ વધ્યા, અમારે હું રાંધીને ખાવું, કાં તો કે ડુંગળીનો ભાવ વધ્યો, અમારું બજેટ ખોરવાઈ જાય. આમાં તમારું ખોરવાઈ જાય છે કે ખેડૂનું ખોરવાઈ જાય? આમાં પક્ષી ખાય, રોદડા ખાય, વધે તો ખેડૂને છોકરા ખાય, ઉપરથી આ વરસાદે પતાવ્યું. હવે આમાં ખેડૂ કરે તો કરે હું? અમે આ બેઠો બેઠો પાથરા ફેરવે, નકરા વીસીને પડકા મારે બેઠો બેઠો, પછી કરે હું? આમાં માથે તો આમ તડકો હોય અને હજી આ માથે તોળાઈ રહ્યું છે, આગળ વરસાદ આવીને ઊભો રહે, હજી આ હળી જાય બધું અહીંના. આ 100 વીઘાની માંડવી, 250 મણ માંડવી થાય, અને ખેડૂને જે તો 20,000 ને 25,000 પડી દે, એમાં ખેડૂ કરે હું? ખર્ચોય ન દીધો, આમાં ખર્ચોય ન ઊભો થાય. 20-25,000 રૂપિયા ખેડૂને દઈને ઊભા રહેતો, આમાં ક્યાં વીમો પાકે? કેદી પાક છે? હવે આ બધું લેવાઈ જાય, ખરાડ 5 દી થાય, મહિના કેડે સર્વે કરવા આવે કે તમારે ખેડૂત ખેતરમાં કાંઈ શેર નહીં, પણ ક્યાંથી હોય આ હુકાયદા માલ? ખેડૂત ઘર ભેગો કરે, હળી ગયું, હવે આમાં વધ્યું નથી કાંઈ. હવે આમાં કરે હું? ખપાળી રહી ને કયુંનો તડકાનો ફેરવે પાથરા. એ ભગવાન, આ ધોપા એક તો માઇન્ડ ની પણ પલારી દીધી ને આ સોયાબીન પણ મારું પલારી દીધું. હવે મારે શું કરવું આમાં? એક તો માઇન્ડ ની પણ મારી પલરી ગઈ, સોયાબીન ખાધું એમાં પણ મારે પલરી ગયું. હે સરકાર, હે બાબા, કઈક મદદ કરો, બાકી આમાં હું અમારે લઈ લેવું. આ ખેડૂત ની દશા તો જોઉં તમે, એ પૂરું કરી નાખ્યું. હવે વાત ખેડૂની માઠી દેશા ભેગી ગઈ, બાટી ગઈ બધી, અને હું તો ખાતર બિયારણ બધું મોંઘું, ડબલ ડબલ પૈસા, વરસાદ ડબલ, ગેસનો ભાવ ડબલ, ખેડૂને બધું ડબલ ડબલ, ખેડૂનું વધતું વેચવા જાય તો જીરામાં, અને સરકાર ડીઝલ પેટ્રોલ ડબલ. પણ વર્ષોથી એલું આવે છે કે 2 હેક્ટરની મર્યાદા ને 1 હેક્ટરે 20,000 રૂપિયા, એમાં કેમ 4 હેક્ટર નો થયા અને એક્ટરે 50,000 નો થયા, એવું કેમ નો સરકારે બહાર પાડ્યું? હવે ખેડૂને જ્યાં જાય ને ખેડૂને મરો, કરાવો આની ઓનલાઈન, કરાવો આની ઓનલાઈન. ખાતરને બધું ભાવ ક્યાં પૂજ્યા છે? આ 100 વીઘાની માંડવી છે, 250 મણ માંડવી થાત, જઈ દઈને કેટલા દે 1.5 હેક્ટરના પૈસા દે, શું ખેડૂ કરી લેવાનો? ખાતર નહીં, બિયારણ નહીં, ન થાય. અને એમાં અધૂરે પૂરી વળી ગોહિણીઓ આવે. અમારે પરપટાણે તેલના ભાવ વધ્યા, અમારે હું રાંધીને ખાવું, કાં તો કે ડુંગળીનો ભાવ વધ્યો, અમારું બજેટ ખોરવાઈ જાય. આમાં તમારું ખોરવાઈ જાય છે કે ખેડૂનું ખોરવાઈ જાય? આમાં પક્ષી ખાય, રોદડા ખાય, વધે તો ખેડૂને છોકરા ખાય, ઉપરથી આ વરસાદે પતાવ્યું. હવે આમાં ખેડૂ કરે તો કરે હું? અમે આ બેઠો બેઠો પાથરા ફેરવે, નકરા વીસીને પડકા મારે બેઠો બેઠો, પછી કરે હું? આમાં માથે તો આમ તડકો હોય અને હજી આ માથે તોળાઈ રહ્યું છે, આગળ વરસાદ આવીને ઊભો રહે, હજી આ હળી જાય બધું અહીંના. 100 વીઘાની માંડવી, 250 મણ માંડવી થાય, અને ખેડૂને જે તો 20,000 ને 25,000 પડી દે, એમાં ખેડૂ કરે હું? ખર્ચોય ન દીધો, આમાં ખર્ચોય ન ઊભો થાય. 20-25 હજાર રૂપિયા ખેડૂને દઈને ઊભા રહેતો, આમાં ક્યાં વીમો પાકે? કેદી પાક છે?
હવે આ બધું લેવાઈ જાય ખરેડ પાંચ દી થાય મહિના કેડે સર્વે કરવા આવે કે તમારે ખેડો ખેતરમાં કાંઈ છે નહીં પણ ક્યાંથી હોય આ હુકાયદા માલ ખેડૂત ઘર ભેગો કરે હળી ગયું હવે આમાં વધ્યું નથી કાંઈ હવે આમાં કરે હું ખપાળી રહીને કયું તડકાનો ફેરવે પાથરા